બનાસકાંઠા જિલ્લામાં મોટા પાયે વાહનોની ચોરી થઈ રહી છે ત્યારે ડીસા શહેરમાંથી ચોરી થયેલ બોલેરો ગાડી નેનાવત ચેકપોસ્ટ પરથી ઝડપાઈ જતા બોલેરો ગાડીમાં સવાર રાજસ્થાનના ઈસમની થાનેરા પોલીસે અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી હતી. આજરોજ ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર ઇન્ચાર્જ એડી ગાસુરા તેમજ પોલીસના સ્ટાફના માણસો નેનાવા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન એક બોલેરો ગાડી શંકાસ્પદ જણાઈ આવી હતી. જો કે ગાડીને રોકી ગાડી ચાલકનું નામ તેમજ સરનામું પૂછતા ગાડી ચાલક પોતે રાજસ્થાન રાજ્યના સાંચોરનું હોવાનું જણાવ્યું હતું. તેમજ તેની પાસે કોઈ જ ત્રણ પ્રકારનું ઓળખપત્ર હતું નહીં અને તે ઈસમનું નામ શ્રવણ ભાખરારામ હોવાનું જાણવા મળ્યું હતું. પ્રાથમિક તપાસ દરમિયાન ઈસમે સંતોષકારક જવાબ ના આપતા આ ઈસમ વાહનચોર હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે ધાનેરા પોલીસને મળી આવેલી બોલેરો ગાડી બાબતે વધુ પૂછપરછ કરતા ઈસમે ડીસા ખાતેથી ગાડી ચોરી હોવાની કબૂલાત કરી હતી. ધાનેરા પોલીસે ચોરીની ગાડી સાથે રાજસ્થાનના ઈસમને પકડી પાડી વાહન ચોરતી ટોળકી સાથે સંકળાયેલો છે કે કેમ તેની તપાસ હાથ ધરી છે. ગુજરાતમાં મોટરસાયકલ તેમજ બોલેરો ગાડીની ચોરીના છેડા રાજસ્થાનના સાંચોર સાથે સંકળાયેલા હોય છે, જેથી પકડાયેલ ઈસમ પાસે હજુ કોઈ ચોરીના વાહનો છે કે કેમ તે મામલે ડીસા પોલીસ સાથે ધાનેરા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.